અમેરિકામાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કરીને સર્જિકલ સ્ટ્રાઇક અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. ભારતીય સમુદાયને સંબોધન કરી પીએમ મોદીએ ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને ભારતની તાકાત ગણાવી હતી. પીએમએ કહ્યું કે અમારી સરકાર આતંકવાદના ખરાબ પ્રભાવને પ્રદર્શિત કરવામાં સફળ થઈ છે. સર્જિકલ સ્ટ્રાઇકથી દુનિયાને અમારી તાકાતનો અનુભવ થયો છે અને દુનિયાને પણ ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇક અંગે સવાલો ઉભા નથી કર્યા. આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે ભારત પહેલા કરતા વધારે ગતિથી આગળ વધી રહ્યું છે, દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે એ પણ કહ્યું કે ટેકનોલોજીના સહારે ભારતે ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે, ટેકનોલોજીથી સામાન્ય નાગરિકને ફાયદો થયો છે. તો પીએમ મોદીએ ખાતરની સમસ્યા અને તેના સમાધાન અંગે પણ વાતચીત કરી હતી અને કહ્યું કે યુરિયાને લઈને એક પણ રાજ્યની ફરિયાદ નથી અને દેશના ખેડૂતોને સંપૂર્ણપણે ખાતર મળી રહ્યું છે. મહત્વનું છે કે અમેરિકામાં ભારતીયો વચ્ચે પ્રધાનમંત્રી પહોંચતાની સાથે જ મોદી મોદીના નારા લાગ્યા હતા અને અમેરિકામાં વસતા મારા પરિવારજનો કહીને પીએમએ સંબોધનની શરૂઆત કરી હતી. આતંકવાદ માનવ જાત કે ઉપર દુશ્મન હૈ, વિશ્વ કે કઈ દેશ જબ ભારત આતંકવાદ કી બાત બતાતા થા આજ સે 20-25 સાલ પહેલે उनके गले नहीं उतरता था. विश्व के लोगों को लगता है ये तो आपका लॉ एंड ऑर्डर प्रॉब्लम है, क्योंकि उन्होंने भुगता नहीं था, अनुभव नहीं किया था. आज विश्व में किसी को टेररिज्म समझाना नहीं पड़ रहा है, टेररिस्टों ने समझा दिया है. हम समझाते थे, समझ नहीं आता था, टेररिस्टों ने समझा दिया है. लेकिन जब हिंदुस्तान सर्जिकल स्ट्राइक करता है तब दुनिया को ताकत का अनुभव होता है कि भारत संयम रखता है, लेकिन जरूरत पड़े तो भारत अपने सामर्थ्य का परिचय भी देता है.